નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા પેટ્રોલના પ્રતિ લિટર 91 પૈસા અને ડીઝલના ભાવમાં 84 પૈસાનો કરાયો ઘટાડો. ગઈ મધરાતથી અમલી બન્યા નવા ભાવ. ઘટાડાને લીધે ભારતીય અર્થતંત્રને લાભ થવાની નિષ્ણાંતોએ વ્યક્ત કરી આશા. નાગાલેન્ડના કોહિમા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હોર્નબિલ સમારોહનું કરશે ઉદઘાટન. ત્રિપુરાના પાલ્ટન ખાતે પાવર પ્રોજેક્ટનું બીજું યુનિટ કરશે રાષ્ટ્રને સમર્પિત. શારદા ચિટફંડ કૌભાંડના પૈસા વડે વર્ધવાનમાં બોમ્બ ધડાકા થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કરતા અમિત શાહ, મમતા સરકારને સત્તામાંથી બહાર ફેંકવા પણ જનતાને કરી અપીલ. ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન. છેલ્લી ઘડીના મરણીયા પ્રચાર બાદ રાજકીય પક્ષોએ શરૂ કર્યા પોતપોતાની જીતના દાવા. સમાચાર વિગતવાર જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પુનઃ ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં આ 7મી વખત ઘટાડો થયો છે. પેટ્રોલ 91 પૈસા અને ડીઝલ 84 પૈસા સસ્તું થયું છે. ભાવમાં થયેલા ઘટાડાને પરિણામે અમદાવાદમાં લીટર દીઠ પેટ્રોલનો નવો ભાવ 67 રૂપિયા 58 પૈસા, સુરતમાં રૂપિયા 67.47 પૈસા, વડોદરામાં 66.77 પૈસા અને રાજકોટમાં 66.86 પૈસા થયો છે. જ્યારે ડીઝલના નવા ભાવ અમદાવાદમાં 59.25 પૈસા, સુરતમાં 59.16 પૈસા, વડોદરામાં 58.88 પૈસા અને રાજકોટમાં 59.03 પૈસા થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત ગગડી રહેલા ભાવને કારણે નિષ્ણાંતો ભારતીય અર્થતંત્રને લાભ થવાની આશા રાખી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના 2 દિવસીય પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10 દિવસીય હોર્નબિલ સમારંભનું ઉદઘાટન કરશે. હોર્નબિલ સમારંભ નાગાલેન્ડ રાજ્યની સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે આયોજિત થયેલ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી દક્ષિણ ત્રિપુરાના પલ્ટન ખાતે 726 મેગાવોટ પાવર પ્રોજેક્ટનું બીજું યુનિટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ગઈકાલે નાગાલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં નાગાલેન્ડના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં સંગઈ ઉત્સવનું સમાપન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મણિપુરનો વિકાસ કરવો હશે તો પ્રવાસન ઉદ્યોગને સુદૃઢ બનાવવો પડશે તથા સરકારે માળખાગત સુવિધાઓના વિકાસ માટે કટિબદ્ધ બનવું પડશે. મણિપુરના યુવકો નશાખોરી તરફ વળી રહ્યા છે તેની સામે પોતાનો અણગમો વ્યક્ત કરીને તેમણે તેના પર અંકુશ મૂકવાની જરૂરિયાત જણાવી હતી. ઇમ્ફાલમાં ભાજપના કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસમાં પૂર્વોત્તરના યુવાનોની ભરતી કરવાની યોજના અંગે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. દેશભરમાંથી ગૌહાટી આવેલા તમામ રાજ્યોના પોલીસ વડાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાના કર્મચારીઓને તણાવમુક્ત કરવાથી માંડી પોલીસની છબી સુધારવાની કેટલીક ગુરુચાવી આપી, ત્યારે ખાખી યુનિફોર્મની આબરૂ સુધારવાની ખેવના તેમના શબ્દે શબ્દમાં ઝળકતી હતી. ગુપ્તચર તંત્ર તથા પોલીસને સ્માર્ટ બનવાનું કહીને શ્રી મોદીએ તેમને હવે બદલાઈ જવાની સૂચક ટકોર કરી હતી. દેશભરના પોલીસ વડાઓને નવો મંત્ર આપ્યો હતો કે ગુપ્તચર તંત્ર જો કાબિલ અને કાર્યક્ષમ હોય તો સરકાર ચલાવવા માટે હથિયાર કે દારૂગોળાની કોઈ જરૂર નથી. રાષ્ટ્ર રક્ષા કે સફળતા કે મૂળ ધારા તો ગુપ્તચર તંત્ર કે સહારે હી ચલતી હૈ. જિસ વ્યવસ્થા કે પાસ ઉત્તમ પ્રકાર કી ગુપ્તચર વ્યવસ્થા હોતી હૈ ઉસ વ્યવસ્થા કો કભી ભી ન શસ્ત્રધારી કી જરૂરત પડતી હૈ ન કભી શસ્ત્ર કી જરૂરત પડતી હૈ ઓર શસ્ત્ર કે ઉપયોગ કી તો કભી આવશ્યકતા હી નહીં રહેતી હૈ. પોલીસ તંત્ર તથા ગુપ્તચર વિભાગ પાસે શ્રી મોદીએ કાયદો અને વ્યવસ્થાની જડબેસલાક જાળવણીની અપેક્ષા રજૂ કરતા સ્માર્ટ પોલીસની વિભાવના પણ આપી હતી. સ્માર્ટ પોલીસ કા મેરે મન મે કન્સેપ્ટ હૈ, એસ ફોર સ્ટ્રિક્ટ એન્ડ સેન્સિબલ, એમ ફોર મોડર્ન એન્ડ મોબિલિટી વાલ, એ ફોર એલર્ટ એન્ડ એકાઉન્ટેબલ, R for reliable and responsive, T for techno heavy and train. In 5 bindu ko lekar ke hum aage badhe, mujhe vishwas hai hum pure police bede mein ek nayi jaan bhar sakte hain, ek nayi chetna bhar sakte hain. Kaidani amalwari mate kadak
छता संवेदनशील बनवा पोलिस दलों ने शीख आपता श्री मोदी टकोर करी हती के जनमानस में पोलिस नी छबी खराब करवामा फिल्मों नो बहु मोटो फाड़ो छे। तेथी फिल्म उद्योग साथे पण कोई ये वात करवी पड़शे के पोलिस नी सारी कामगीरी ने पण तेओ कथा में क्या जग्या आपे। नौकरी दरमियान फरज परस्ती दाखवा जता आजादी बाद शहीद थयेला 33,000 पोलिस जवानों ना बलिदान नी योग्य नोंध लई शहादत ने न्याय आपवा पण श्री मोदी ए कह्युं हतुं। पोलिस कर्मचारीओ सौथी वधु तणावजनक स्थितिमां नौकरी करता होवाना तथ्यनो स्वीकार करता प्रधानमंत्रीए तेमना कल्याण प्रत्ये संवेदना केळवा कह्युं हतुं। दूरदर्शन समाचार अमदावाद। कोलकाता खाते भाजपना राष्ट्रीय प्रमुख अमित शाहे एक रेली ने संबोधता कहु हतु के पश्चिम बंगाळनी भ्रष्ट ममता सरकार ने सत्तामांथी बहार फेंकी देवानो समय पाकी गयो छे, कारण के शारदा चिटफंड कौभांडना पैसा बुधवार बॉम्ब धड़ाकामां वपराया होवाना पाक्का सगळ एनआईए ने मळ्या छे। एनआईए के रोकने के लिए संघीय ढांचे का सवाल पैदा किया जा रहा है। एनआईए को काम करने दिया नहीं जा रहा है। ऐसे किसने दिए, उसकी जांच शुरू हुई तो आप लोगों को सुनकर आश्चर्य होगा कि उसके अंदर भी शारदा चिट फंड के पैसे एक बम ब्लास्ट के पीछे उपयोग हुए। जम्मू काश्मीर विधानसभानी चूंटणीमां बीजा तबक्कामां आવતીકાલે 18 બેઠકો માટે અને ઝારખંડની 20 બેઠકો માટે મતદાન યોજાશે। પ્રથમ તબક્કામાં થયેલા ભારે મતદાન બાદ બીજા તબક્કામાં પણ મતદારોનો ઉત્સાહ જળવાઈ રહેશે તેવી અપેક્ષા રખાઈ રહી છે। જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર ગઈકાલે પૂરો થયો હતો। સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। गांधीनगर खाते केन्द्रीय गृह राज्यमंत्री हरिभाई चौधरी नो सन्मान कार्यक्रम योजाई गयो। समाज नो अदनो सेवक मोदी सरकार मा मंत्री बन्यो तेनी खुशाली मा चौधरी समाज उमटी पड्यो हतो। आ प्रसंगे मंत्रीश्रीए बाळाओ साथे गोष्ठी पण करी हती। सन्मान समारंभ मा उपस्थित हरिभाईए देश मा तथा राज्य मा कायदो अने व्यवस्थानी स्थिति विशे मोदी सरकार पूरती प्रयत्नशील होवानी वात जणावी हती। કામગીરી શરૂઆત કરી છે, એનાથી મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં દેશનું સુશાસન ખૂબ સારું હશે। ભાજપાના પ્રાથમિક સભ્યપદની નોંધણીમાં અમદાવાદ જિલ્લાએ વિક્રમજનક સફળતા મેળવી હોવાનું જિલ્લા પ્રમુખ કમાભાઈ રાઠોડે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। ભાજપાની સભ્યપદ નોંધણી અભિયાન અંતર્ગત ગઈકાલે એક જ દિવસમાં 1,00,000 લોકોએ પોતાનું સભ્યપદ નોંધાવીને ફરી એકવાર ભાજપામાં વિશ્વાસ મૂક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। સભ્યપદમાં ભડિયાદ પીરના બાવા મીર, નામાંકિત કલાકારો અને ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આગળ આવ્યા હોવાનું પ્રમુખ શ્રી કમાભાઈએ જણાવ્યું હતું। અઠવાડિયાનો થાક ઉતારવા રવિવારે મોડા ઉઠનારા લોકો કદાચ હવે દર રવિવારે સવારે વહેલા ઉઠી જશે અને પહોંચી જશે રાહગીરી દેખાડવા। અમદાવાદ શહેરમાં ગાંધીગીરીની તર્જ પર રાહગીરી નામે એક નવો જ પ્રયાસ શરૂ થયો છે, જેમાં નાના મોટાનો કોઈ ભેદભાવ રાખ્યા વગર લોકો રસ્તા પર રમતો રમે છે, ડાન્સ કરે છે અને કરતબો કરે છે। રાહગીરી પર જોઈએ એક અહેવાલ। વસ્તીની ગીચતા અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે ધબકતા અમદાવાદ શહેરના લોકો સિગ્નલના ઇશારે રોજ દોડતા હોય છે, પરંતુ રવિવારની ખુશનુમા સવારમાં શહેરીજનો પણ ખુશનુમા બની જાય છે। દર રવિવારે શહેરના સીજી રોડના પંચવટીથી સ્વસ્તિક 4 રસ્તા સુધી સવારે 6-9 વાગ્યા સુધી એક તરફ વાહનો માટે હોય છે નો એન્ટ્રી, કારણ કે ત્યાં ચાલે છે રાહગીરી। આ અનોખો પ્રયાસ રાહગીરીમાં શહેરીજનો મન મૂકીને રમતો રમે છે, ડાન્સ કરે છે અને કસરત કરે છે, અને આ બધું માત્ર બાળકો માટે જ નહીં પરંતુ રાહગીરીમાં યુવાનો અને વડીલો પણ પૂરતો રસ દાખવીને ભાગ લે છે। નાના બાળકો સાયકલ, સ્કેટિંગ, ફૂટબોલ જેવી રમતો મન મૂકીને રમતા નજરે પડે છે। રસ્તે જો હે આપ જૈસે દેખ સકતે હો 6-9 તક બંધ થે સારે, કોઈ આ જા નહીં સકતા થા વ્હીકલ્સ પે, ઓર હમ હમને આપે બહોત એન્ટરટેન કિયા, પૂરે આજ બહોત મજા આયા, હમને બહોત સારી એક્ટિવિટીઝ કી, હમને બહોત કુછ ખેલા, बहुत मस्ती की, मुझे बहुत अच्छा लगा, मुझे खेलने में बहुत मजा आई और ऐसा हर रोज होना चाहिए। मुझे बहुत अच्छा लगा कि कुछ ऐसे बच्चे हैं कि जो अपने आप फिजिकली बहुत डिसेबल है, फिर भी ये सब देख के अपने आप को एनकरेज करके बाहर आए हैं। राहगीरी देखाड़वामां बाळको साथे सीनियर सिटीजन्स पण पाछा नथी पड़ता। बाळकोना माता पिता तेमज वडीलो पण
બાળકોની રમતોમાં સામેલ થઈને ખુદ બાળક બની જાય છે. એક નવતર પ્રયોગ છે અને એટલું જ નહીં પણ એક જે સોશિયલ ઇન્ટરેક્શન ની જે ભાવના છે એ વધુ કેળવાશે. ये सब अरेंज किया है वो बहुत ही अच्छा है पेरेंट्स के लिए बच्चे के लिए और सब बच्चे की स्किल बाहर आती है और पेरेंट्स सिखाने के लिए उत्साह रहते हैं. रागिरी नो कंसेप्ट बहुत सारो छे जेमा सीनियर सिटीजन लोगों ने पण फरवानो आनंद आवे छे अने बाळकोने तो वधारे ज आनंद आवे छे कारण के तेओ छूटथी फरी सके छे. रोजे रोजनी दौड़धाम भरेली लाइफ मां थोड़ो ट्विस्ट आपवा शुरू करेला अनोखा प्रयास राहगिरीमां दरेक लोको सवारने अनोखी रीते अने मन भरीने माणे छे. દૂરદર્શન સમાચાર અમદાવાદ. આપણે સૌ લગ્ન સમારંભમાં તો હાજરી આપતા જ હોઈએ છીએ, પરંતુ વડોદરામાં ડોક્ટર ભેંસાણીયા પરિવાર દ્વારા જે લગ્ન યોજાયા તે સમાજને રાહ ચીંધનારા છે. ડોક્ટર ભેંસાણીયાની પુત્રી ધ્વની અને તેના જમાઈ જય પણ તબીબત છે. આ લગ્નમાં હાજરી આપનારે ચાંદલો ભેટ સોગાદો બુકે લાવવાના ન હતા, પરંતુ રક્તદાન કરવાનું હતું. રક્તદાન ન કરી શકનાર માટે અંગદાનનો વિકલ્પ પણ સૂચવવામાં આવ્યો હતો. સૌ મહેમાનોએ હોશે હોશે રક્તદાન પણ કર્યું હતું અને કેટલાય એવા સેવાના ભેગધારીએ અંગદાનના શપથ પણ લીધા હતા. મારી દીકરીના લગ્ન પ્રસંગે અમે ચાંદલાની અંદર રૂપિયાની જગ્યાએ અમે રક્તના દાન માંગેલા અને એના પ્રતિસાદ રૂપે 300 કરતાં પણ વધારે લોકોએ પોતાનું અમૂલ્ય રક્તદાન કોઈની જિંદગી બચાવવા માટે કર્યું અને 70 કરતાં વધારે લોકોએ આંખોનું દાનના સંકલ્પપત્ર ભર્યા અને લગભગ 30 કરતાં પણ વધારે. ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા ઓલિમ્પિયાડ 2014 યોજાઈ ગયો. બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાતભરની NIFT-માંથી આવેલા 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ ફેશન ડિઝાઇનર દ્વારા આયોજિત ફેશન શો હતું. પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને બનાવેલા વિવિધ પોશાક પરિધાન કરીને ફેશન ડિઝાઇનરે કરેલા નિદર્શનને ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. અભ્યાસ કરી રહેલા ફેશન ડિઝાઇનરોએ પણ આવા કાર્યક્રમ યોજીને પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું ગાંધીનગર નિફ્ટના નિદેશક અરિંદમ દાસે જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં રહેતા મૂળ કેરળના લોકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગણેશ વંદના, ભરતનાટ્યમ, કથકલીની સાથે બાળકો દ્વારા ફિલ્મી ડાન્સના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કેરળ સમાજના પ્રમુખ જેકબ મેથ્યુસે જણાવ્યું હતું કે શહેરમાં વસતા લોકો એક સાથે મળી પરસ્પર ભાઈચારો કેળવે તથા સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય તેવા આશયથી આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેકબ મેથ્યુસ પ્રમુખ કેરળ સમાજ. हर साल हमारा जो मलयालीस जो केरलाइट से जो आया है उसको इकट्ठा करके एक ही जगह पे रहना और वो जो फैमिली बॉन्डिंग रिलेशनशिप है ना वो प्रमोट करने के लिए ऐसा प्रोग्राम रखता है और साल में एक दफ़े ऐसे प्रोग्राम करने से जो यंग वंस है ना उसको भी उसमें वो फ़ायदा मिलता है उनका. वो આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. HIV વાયરસથી થતા એઇડ્સ સામે જાગૃતિ ફેલાવવાના હેતુસર વિશ્વભરમાં દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. HIV માનવજાત માટે સૌથી મોટો પડકાર બની ચૂક્યો છે, ત્યારે આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ કેળવાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં એઇડ્સના પ્રથમ દર્દીની ઓળખ 1981 અમેરિકામાં થઈ હોવાનું અનુમાન છે, જ્યારે ભારતમાં 1986 આવો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. HIVના દર્દીઓના ઉપચાર અને સહાયતા સેવાઓ સુલભ કરાવવા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હેલ્પલાઇન 1097 પણ આજે ખુલ્લી મુકાશે. તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.